नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपનું સ્વાગત કરું છું અમારી ચેનલમાં. મિત્રો, આજની વાત ખાસ છે, માટે અંત સુધી સાંભળવા વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. હે ભગવાન, આજે પાછા ઝઘડા. ભગવાને બાલ બચ્ચા નથી દીધા. બે માણસ એકલા છે તોય ખબર નહીં શું કામ આટલું ઝઘડે છે. વનિતાએ પોતાના પતિ અમરને કહ્યું, પણ તારે શું છે? આ તો યોજનું થયું, તું તૈયાર રહેજે. હમણાં ભારતી ભાભી તારી પાસે હશે અને એમના બંને વચ્ચે શું શું થયું એ બધું કહી નહીં દે ત્યાં સુધી એમને અને તને બંનેને શાંતિ નહીં થઈ. અમરે હસતા હસતા કહ્યું. વનિતા ચૂપ થઈ ગઈ, કારણ કે અમરની વાત સાચી જ હતી. આ નિત્ય ક્રમ હતો. ત્યાં ભારતી બહેન આવ્યા અને બાજુમાં બેસી ગયા ને રડવા લાગ્યા. વનિતાએ કહ્યું, શાંત થઈ જાઓ ભારતી બેન, કાંઈ નહીં. તમને ખબર છે ને કે એમના મનમાં કાંઈ ન હોય એ તો થાય જરા ગુસ્સે. એમને પણ કેટલી ઉપાધિ હોય બહારની, કામકાજની. આપણે ઘરે બેઠા રહેવું છે. એમને તો કેટલા લોકો સાથે આખા દિવસમાં પનારો પડતો હોય. સુરેશભાઈ રાતના ઘરે આવે ત્યારે એમને યાદ પણ નથી હોતું કે સવારના ઝઘડો થયો હતો. જવા દો ને. અરે વનિતા બેન, તમારી વાત સાચી છે, પણ રોજ કેમ ચાલે આવું? ઓફિસમાં જવા પહેલા ભારતીએ વનિતાને કહ્યું, પછી રડતા રડતા જ ચાલ્યા ગયા. ભારતીબેન ઘરે ગયા અને વનિતાબેનના ઘરે ફોન વાગ્યો. વનિતા બહેને ફોન ઉપાડ્યો તો સામે છેડે સુરેશભાઈ હતા. વનિતાબેને અચરજ થયું કે સુરેશભાઈનો ફોન કેમ આવ્યો. ત્યાં સુરેશભાઈ હસતા હસતા બોલ્યા, શું ભાભી, ભારતી ગઈ ઘરે? વનિતાબેનનું અચરજ વધતું જોતું હતું કે એક તો ઝઘડો કરીને ગયા, પાછા ફોન કરે છે, એમની પૂછા કરે છે અને પાછા એ પણ હસતા હસતા. ત્યાં સુરેશભાઈ કહે છે, અચરજ થાય છે ને તમને કે આ લોકો રોજ ઝઘડે અને પાછા ફોન કરે, પણ શું કરું, મારા ઝઘડાથી રડે એ સારું, બચ્ચા માટે રડે એના કરતા. બરોબર ને, જરા સંભાળજો એને હો અને ચલો મૂકું છું. ગજબના અચરજ સાથે વનિતાબેને ફોન મૂક્યો કે આવું તો મેં વિચાર્યું જ નહીં. હવે રોજના ઝઘડાથી વનિતા અને ખુશી થતી હતી. આમને આમ 6 મહિના થઈ ગયા. આજે અચાનક ભારતીબેન આવ્યા અને કહે છે, તમને ખબર છે કાલે મારી માટે તમારા ભાઈ શું લાવ્યા? એક સરસ લીલી સાડી લઈને આવ્યા અને ગજરો લઈને આવ્યા હતા. હું તો એટલી ખુશ થઈ ગઈ કે હજી મારી ખુશી માતી નથી. વનિતાબેનના મગજમાં કેટલા વિચારો આવ્યા અને ગયા, પણ એમને કાંઈ ન કહ્યું, ખાલી હસ્યા. આજે રવિવાર હતો. આજે સવારથી ભારતીબેનના ઘરે શાંતિ હતી. વનિતાબેને અમરને કહ્યું કે આ દાંપત્ય જીવનની કેળી કેવી વિચિત્ર છે કે જ્યાં ગુસ્સો હોય, નફરત હોય, લાગણી હોય, કેટલું હોય, ક્યારેક જીવન સાથી સાથે શું કામ જીવીએ છીએ એ સવાલ મગજમાં આવે અને ક્યારેક એમ વિચાર આવે કે અમને બંનેને કોનો સહારો. એકબીજા વગર પતિ પત્ની વચ્ચે જે પ્રેમ હોય એ જ બીજા કોઈ પણ સંબંધ કરતા કદાચ નિસ્વાર્થ હોતો હશે. બે અજાણ્યા લોકો મળે અને એકબીજા માટે જિંદગી પૂરી કરી નાખે. તમને અચરજ નથી લાગતું? અમર હસવા લાગ્યો ને બોલ્યો કે ભારતી ભાભી અને સુરેશભાઈના ઝઘડાએ તો તને ફિલોસોફર બનાવી નાખી છે. આમ ને આમ બીજા 2 મહિના વીતી ગયા. વનિતાબેન અને અમરભાઈ જમીને હિચકે બેઠા હતા ત્યાં ફોન આવ્યો. વનિતાબેને ફોન ઉપાડ્યો તો ભારતીબેન રડતા હતા. વનિતાબેને ઈશારાથી અમરને કહ્યું કે ભારતીબેન રડે છે. અમરભાઈ હસવા લાગ્યા. ત્યાં વનિતાબેને ચીસ પાડી કે ભારતીબેન, તમે ચિંતા ન કરો, અમે આવીએ છીએ. અને અમરને કહ્યું કે જલ્દી ચાલો, સુરેશભાઈને કંઈ થઈ ગયું છે. અમરભાઈ હસવાનું બંધ કરીને દોડ્યા. ભારતીબેનના ઘરે ગયા તો જોયું કે સુરેશભાઈ એમને એમ જ સૂતા હતા ચૂપચાપ અને ભારતીબેન રડતા હતા. વનિતાબેનને જોઈને ભારતીબેને કહ્યું, વનિતાબેન આમને કહો ને કે ઝઘડે, મારી સાથે ઝઘડો કરે, આમ ચૂપ ન રહે. અમારે ડોક્ટરને ફોન કર્યો. થોડી વારમાં ડોક્ટર આવ્યા. એમણે જાહેર કર્યું કે સુરેશભાઈનું અવસાન થઈ ગયું હતું. ખૂબ જ જબરો ઝટકો લાગ્યો બધાને. કોણ કોને સંભાળે એ જ ખબર નહોતી પડતી. ભારતીબેન તો સાંભળતા જ ન હતા, ખાલી એક જ વાત કરતા હતા કે મારી હારે ઝઘડો કરો, મારી હારે ઝઘડો કરો. અને એ જ વાક્ય સહન નહોતું થતું બધાથી અને ખાસ તો વનિતાબેનથી. માંડ માંડ એમને સંભાળ્યા અને સુરેશભાઈને આખરે વિદાય આપવામાં આવી. સ્મશાનમાં જઈને પાછા આવ્યા. અમરભાઈ અને બધા છૂટા પડ્યા. આજે વનિતાબેન ભારતીબેનના ઘરે જ રોકાઈ ગયા. ભારતીબેન એક જ વાત કરતા હતા કે હવે મારી સાથે કોણ ઝઘડો કરશે.
નીંદરની દવા આપીને ભારતીબેનને સુવડાવવા પડ્યા. સવાર પડી અને વનિતાબેન ઉઠ્યા. બાજુમાં જોયું તો હજી ભારતીબેન સૂતા હતા. જોઈને સારું લાગ્યું. ધીમેથી દરવાજો બંધ કરીને તેઓ જલ્દીથી થોડું કામ પતાવવા ઘરે ગયા. અડધી કલાકમાં પાછા આવીને એમણે ચાવીથી દરવાજો ખોલ્યો. અંદર આવીને જોયું તો હજી ભારતીબેન સૂતા હતા. ધીમેથી એમણે ભારતીબેનને ઉઠાડ્યા તો ભારતીબેને કાંઈ જવાબ ન આપ્યો. પાછી એકવાર કોશિશ કરી તો પણ ભારતીબેને કાંઈ જવાબ ન આપ્યો. હવે વનિતાબેનને ચિંતા થઈ. એમણે અમરને બોલાવ્યો. અમરે કોશિશ કરી, જોયું તો એ પણ ન ઉઠ્યા. પાછા ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે ભારતીબેનને મૃત જાહેર કર્યા. વનિતાબેન વિચારવા લાગ્યા કે આ શું થયું. વનિતાબેન વિચારવા લાગ્યા કે આ સારું થયું કે નહીં, પણ એ કોઈ નિર્ણય જ નહોતા લઈ શકતા. અને અચરજ એ થતું હતું કે એમને પોતાને કે એમને ભારતીબેનના મૃત્યુ પામવાનું દુઃખ પણ નહોતું થતું. એ વિચારતા હતા કે આવું પણ હોય દાંપત્ય જીવન. મિત્રો, વાત પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આભાર.